नमस्कार विद्यार्थी मित्रों, हूँ टंडेल सोनल, अश्वमेघ विद्यालय किल्ला पारड़ी। मित्रों, आज आप धोरण चार विषय गणित गम्मत में अभ्यास करीशुं। हवे आपणे गणित गम्मत में प्रकरण 13 खेतर अने तेनी फरते वाळ, एमां आपणे गया वीडियो लेक्चर्स में खेतरनी जे सीमा होय छे एनु माप कई रीते शोधी शकाय छे, अथवा तो आपणे खेतरने एक चक्कर लगावता एनु माप केटलुं थाय छे, बे चक्कर लगावता, त्रण चक्कर लगावता, आ प्रकारना दाखलाओ जोया हता। हवे आपणे आगळ जोईशुं प्रश्न 5 छे स्वાધ્યાય પોથીમાં। તો જોઈએ, नीचे આપેલી આકૃતિઓનું સીમાનું માપ શોધો અને પ્રશ્નોના જવાબ લખો। સૂચના આપવામાં આવેલ છે કે અડધાથી નાના ચોરસને ગણતરીમાં લેવા નહીં, અડધાથી મોટા ચોરસને આખા ચોરસ તરીકે ગણવાના રહેશે। બે અડધા ચોરસ બરાબર એક ચોરસ ગણવો। તો મિત્રો, આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણને નીચે આકૃતિ આપવામાં આવેલ છે। હવે એવું કહેવામાં આવ્યું છે કે અડધાથી જે નાના ચોરસ છે એને ગણતરીમાં લેવાના નથી, અડધાથી મોટા ચોરસ હોય એને આખો ચોરસ ગણવો, અને બે અડધા અડધા ચોરસ બરાબર એક ચોરસ ગણવાનો રહેશે। ઓકે, સો આપણે સ્ટાર્ટ કરીએ। ચાલો, તો આ ચાર આકૃતિઓ છે, આપણે ફોકસ કરીએ આકૃતિ એ પર। આકૃતિ એ તમે જોઈ રહ્યા છો। હવે આપણે આખા આખા કેટલા ચોરસ છે એ જોઈ લઈએ। તો આ જે પહેલું ચોરસ આપણે અહીં એક નંબર લખ્યો છે એ આખો ચોરસ છે, સહેજ એમાંથી આ કપાયેલું છે, તો આપણે એને આખો જ ચોરસ ગણી શકાય છે, કારણ કે આપણને કીધું છે કે અડધોથી જે મોટો ચોરસ હોય છે એને આપણે એક ગણવાનું રહેશે। તો આ એક, આ બે થઈ જશે, ત્રણ, હવે આ અડધાથી મોટો છે એટલે અહીં એને આપણે ચાર ચોરસ ગણી શકીએ છીએ, બરાબર। હવે નીચે જોઈએ તો આ જે નાની નાનું દેખાય છે તમને એને આપણે અવગણવાનું છે। કેમ અવગણવાનું છે? કારણ કે આપણને કીધું છે કે નાના, અડધાથી નાના ચોરસને ગણતરીમાં લેવાના નથી, એટલે આ એક ચોરસ, બે થઈ ગયા, ત્રણ થઈ ગયા અને આ ચાર થઈ ગયા। હવે આ જે નાના છે એને આપણે અવગણવાનું છે। બાકી જોઈએ તો આ ચોરસ આપણે જોઈ શકીએ છીએ, એ અડધો ચોરસ કહી શકીએ છીએ, બરાબર। તો આ એક અડધો ચોરસ અને આ અડધો ચોરસ, અડધો અડધો મળીને આખો ચોરસ થઈ જાય છે, એટલા માટે આ પાંચ ચોરસ થઈ ગયા। ઓકે, અને આ જે આપણે લાઈન કરી છે એ અડધુંથી નાનું છે એટલે એને પણ આપણે અવગણીશું। હવે જોઈએ તો આ પણ અડધું ના કહી શકાય, અડધુંથી નાનું જ કહી શકાય છે, એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ કે એ આખો ચોરસ, આ બીજો ચોરસ, ત્રીજો ચોરસ, ચોથો અને આ બે અડધો અડધો મળ્યો એટલે પાંચ ચોરસ થઈ ગયા। એટલે આકૃતિ એ છે એનું માપ આપણે શું કહી શકીએ છીએ? પાંચ ચોરસ કહી શકીએ છીએ। એમાં કેટલા ચોરસ છે? પાંચ ચોરસ। ઓકે, હવે પાંચ ચોરસ એટલે આપણે 5 સેન્ટીમીટર કહી શકીએ છીએ। આગળ આકૃતિ બી જોઈશું। આકૃતિ બી, આ અડધુંથી મોટું છે એટલે એક, બે થઈ ગયું, આખું ચોરસ છે એટલે ત્રણ, ચાર થઈ ગયા, આ અડધુંથી મોટું છે એટલે પાંચ, છ, આ બંને અડધાથી મોટા જ છે એટલે 7 અને 8 લેવાના, આ અડધાથી નાના છે એટલે આપણે આ બંને ચોરસને અવગણવાનું રહેશે, આ ચોરસને પણ અવગણશું, એટલે અહીં આપણે 9 ચોરસ થાય છે। અહીં આ બંને અડધા અડધા મળીને 9 થઈ જશે, બરાબર। તો અહીં કુલ કેટલા ચોરસ થઈ ગયા? 9 ચોરસ થાય છે। તો આકૃતિ બી 9 સેન્ટીમીટર। આકૃતિ સી જોઈશું, તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે 1, 2, 3, ત્યારબાદ અડધાથી મોટું છે આ ચોરસ એટલે 4 થઈ ગયા, 5, અને આ પણ અડધુંથી મોટું છે એટલે 4, 5, 6, એ અડધા ચોરસથી મોટું ચોરસ કહી શકાય છે, એટલે આપણે આખા ચોરસ જ ગણી લઈએ, એટલે અહીં 6 થાય છે, આ 1, 7 થશે, બાકીના જે બધા જ છે એ અડધુંથી નાનું કહી શકાય, એટલે આપણા 7 ચોરસ થાય છે, આ બંને અડધા અડધા એટલે 8મો ચોરસ, એટલે ટોટલ ચોરસ 8 થાય છે આકૃતિ સીમાં। હવે જોઈએ આકૃતિ ડી, તો આકૃતિ ડીમાં જોઈ શકીએ છીએ આ એક ચોરસ, બીજું છે આ અડધુંથી નાનું એટલે આપણે એને ત્રીજું ગણી શકીએ છીએ,
આ ચોથું અને આ પાંચમું ગણી શકીએ છીએ. બાકીના જે બધા જ છે એ અડધાથી નાના છે એટલે આપણે અવગણશું. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ તો અહીં ટોટલ પાંચ ચોરસ છે, બરાબર. હવે મિત્રો આપણે આકૃતિ એની વાત કરી એમાં પાંચ ચોરસ થયા હતા. બાકી જોઈએ તો આ અડધું ચોરસ છે એ મળીને આખો ચોરસ થઈ જશે, માટે અહીં છ ચોરસ થઈ જશે. તો આકૃતિ એમાં છ ચોરસ, આકૃતિ બીમાં નવ ચોરસ છે, આકૃતિ સીમાં આઠ છે અને આકૃતિ ડીમાં પાંચ ચોરસ છે, બરાબર. હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. આકૃતિ એની સીમાનું માપ તો છ સેન્ટીમીટર. આકૃતિ એ આપણે હાલે જ ગણ્યું કે એમાં છ સેન્ટીમીટર થાય છે. આકૃતિ બીમાં સીમાનું માપ તો નવ સેન્ટીમીટર કહી શકશું. નવ ચોરસ એટલે નવ સેન્ટીમીટર. આકૃતિ સીમાં આઠ સેન્ટીમીટર આવશે. ત્યારબાદ આકૃતિ ડી કેટલા છે તો પાંચ સેન્ટીમીટર. તો આપણે આ રીતે જવાબ લખી નાખ્યા. હવે આગળ પણ પ્રશ્ન આપવામાં આવેલ છે એ જોઈ લઈએ. પ્રશ્ન પાંચ છે, પાંચમો પ્રશ્ન. આકૃતિ એમાં પૂરેપૂરા ચોરસ કેટલા છે? આકૃતિ એમાં પૂરેપૂરા ચોરસ કેટલા છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આકૃતિ એમાં ફક્ત એક જ ચોરસ આખો છે, બાકીનું આ અડધુંથી વધારે છે એટલે આપણે એક લખી શકીએ છીએ. આકૃતિ બીમાં કેટલા છે? તો જુઓ આ એક, આ બીજો એટલે ફક્ત બે ચોરસ આખા છે. આકૃતિ સીમાં આ એક, બે અને ત્રણ આખા છે અને ડીમાં બે આખા છે, બરાબર. તો આ રીતે આપણે જવાબ લખી દઈએ. તો આકૃતિ એમાં પૂરેપૂરા ચોરસ કેટલા થયા? તો આપણે ગણ્યા એક ચોરસ, તો આપણે લખશું એક. ત્યારબાદ આકૃતિ બીમાં પૂરેપૂરા ચોરસ કેટલા છે? તો આકૃતિ બીમાં પૂરેપૂરા ચોરસ બે છે. આકૃતિ સીમાં, તો આકૃતિ સીમાં ત્રણ પૂરેપૂરા ચોરસ છે, આપણે ગણી નાખ્યા છે હાલમાં જ. આકૃતિ ડીમાં બે ચોરસ પૂરેપૂરા છે. કઈ આકૃતિમાં સૌથી ઓછા ચોરસ છે? તો કઈ આકૃતિમાં આવશે? આકૃતિ ડીમાં. કઈ આકૃતિમાં સૌથી વધારે ચોરસ છે? તો આકૃતિ બીમાં સૌથી વધારે છે. તો આ પ્રકારે આપણે આ પ્રશ્નની ગણતરી કરી શકીએ છીએ. હવે મિત્રો આગળ જોઈશું. તો છઠ્ઠો પ્રશ્ન છે, બે ચોરસને જોડીને અલગ અલગ ચાર આકૃતિઓ બનાવો, દરેક આકૃતિની સીમાનો માપ શોધો. હવે મિત્રો અહીં એક આકૃતિ આપણને બે ચોરસને જોડવાનું છે અને એક આકૃતિ બનાવવાની છે અને સીમાનું માપ શોધવાનું છે. આપણે અહીં એક જોઈ લઈએ કે આ એક આકૃતિ છે એની સીમાનું માપ કેટલું થશે? તો આ એક સેન્ટીમીટર, આ બે, આ ત્રણ, આ ચાર આવશે, પાંચ, છ અને સાત. કેટલું થઈ જશે? સાત. તો આપણે આકૃતિ એકની સીમાનું માપ સાત સેન્ટીમીટર કહી શકીએ છીએ, બરાબર. તો આ પ્રકારે મિત્રો તમારે ચાર અલગ અલગ આકૃતિ બનાવવાની છે. કેટલી આકૃતિ? ચાર. કઈ રીતે બનાવશો? તો બે ચોરસને જોડી લેવાના અને એ જોડીને તમે આકૃતિ બનાવવાની રહેશે. અહીં એક્ઝામ્પલ તરીકે એક આકૃતિ બનાવી છે, જુઓ તો એની સીમાનું માપ કેટલું થશે? તો આ એક લાઇન છે એટલે એક સેન્ટીમીટર, બે સેન્ટીમીટર, ત્રણ, ચાર, પાંચ અને છ, બરાબર. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને આ એક વચ્ચે છે, છ અને બીજું કેટલું આવી જશે? એટલે આપણે બહારની સીમાનું માપ જ શોધવાનું છે એટલે અહીં છ સેન્ટીમીટર આવશે. તો આકૃતિ બે આપણે અહીં આ આકૃતિ બે કહીએ તો એનું છ સેન્ટીમીટર થઈ જશે. તો આ રીતે આકૃતિ ત્રણ અને આકૃતિ ચાર તમારે જાતે બનાવવાની રહેશે અને એના આધારે તમે સીમાનું માપ લખશો. આ જ પ્રકારે સાતમો પ્રશ્ન પણ આપવામાં આવેલ છે કે ત્રણ ચોરસને જોડીને અલગ અલગ આઠ આકૃતિઓ બનાવો અને દરેક આકૃતિની સીમાનું માપ શોધો. આ જ પ્રકારે છે આપણે અહીં આ આકૃતિમાં બે ચોરસ જોડ્યા, આગળના પ્રશ્નમાં ત્રણ ચોરસને જોડવાના છે, ઓકે. તો પ્રશ્ન સાત એ તમારો હોમવર્ક રહેશે. થેન્ક યુ.